ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. બુધવારે સાંજે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. સરહદી સુઈગામ સહિતના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ધૂળની ડમરીઓ ઉડતા લોકો પરેશાન થયા હતા. પાલનપુર સહિત જિલ્લાના અનેક પંથકમાં પણ સાંજના સુમારે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. તેમજ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને વરસાદનું ઝાપટું પડતા ઠંડક પ્રસરી ગઈ હતી, જેને લઈ શહેરીજનોએ રાહત અનુભવ્યો હતો. થરાદમાં પણ બુધવારે રાત્રે થયેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. થરાદ તાલુકાના અનેક ખેડૂતોએ તેમના ખેતરમાં ઉનાળુ બાજરીનું વાવેતર કર્યું હતું અને આ સમયગાળા દરમિયાન બાજરી લેવાનો સમય થઈ જતો હોવાના લીધે ખેડૂતોએ પોતાની બાજરીની કાપણી કરીને બાજરીને ખેતરમાં મૂકેલી હતી. ત્યારે અચાનક થયેલા વરસાદના પગલે કાપણી બાદ ખેતરમાં મૂકવામાં આવેલી બાજરી પલળી જતા સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને બાજરી ઉપરાંત પૂળા પણ પલળી જતા પશુઓ માટે તૈયાર કરવામાં આવતા ઘાસચારામાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, ત્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાં પણ બુધવારે સાંજે વરસાદી ઝાપટું પડતા થરાદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હતી. થરાદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા રાયડા, ઇસબગુલ, એરંડા અને જીરુની બોરીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આજ વરસાદના કેરના કારણે પલળીને નુકસાન, ભારે નુકસાન થયેલું છે અને આ વેપારીઓ અને ખેડૂતોને આની હાલાકી ભોગવવી પડતી. દોઢેક મહિનાથી માર્કેટયાર્ડ બંધ હતું અને માર્કેટયાર્ડ ચાલુ કરેલ અને ખેડૂતો પણ માલનો ભરાવો થઈને કંટાળે એટલે માલની એકદમ આવક થઈ ગયેલી. આજે થરાદ માર્કેટયાર્ડમાં જીરાને અજમાની હરાજી ચાલુ રાખેલી હતી. 21,000 બોરી જીરાની આવક હતી, 3,350 બોરી અજમાની આવક હતી અને મજૂરોની અછત હોવા છતાં પણ ખેડૂતો અને વેપારીને મજૂરોએ જાતે મળી જેમણે તે માલનો નિકાલ કરવા માટે કરીને મેળ કર્યા હતા. એમાં એક બાજુ કોરોનાનો કેર હતો, બીજી બાજુ કુદરતે પણ વરસાદ રૂપી વેપારી ઉપર અને ખેડૂતો ઉપર કેર વરસાવ્યો. તો એક બાજુ વરસાદના હિસાબે ખેડૂતોનો માલ બગડી ગયો, વેપારીનો પણ માલ બગડી ગયો, મજૂરોની અછત છે, માલ ભરાતા નથી અને હવે કુદરત અને કોરોના બંને ખેડૂતો અને વેપારીની પાછળ પડેલ છે. હવે કુદરત ખેડૂતો અને વેપારીને કેટલું તકલીફ આપવા માગે છે. આપણી ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ ખરાબ છે અને તેના લીધે થોડો પણ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાતા હોય છે. બુધવારે સાંજે થરાદમાં થયેલા મોસમના પહેલા વરસાદના પગલે થરાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. થરાદમાં પડેલા વરસાદના પગલે થરાદની મુખ્ય બજાર અને હનુમાન ચોક સહિત બસ સ્ટેન્ડ વિસ્તારના આગળના ભાગમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.